Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalyani Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. We are discussing the fourth unit of our textbook, that is based on assertive skill. The story is about a verger. Church na sevak. स्टोरी से इंग्लिश प्ले राइट नॉवेलिस्ट शॉर्ट स्टोरी राइटर जिनका नाम छे समरसेट मॉम। सेंट पीटर नेवल स्क्वेयर में 16 वर्ष थी सरस मजानु काम करता वर्जर पर क्वेश्चन उपाड़ियो अने 16 वर्षे जारे नवा विकार ने ख्याल है उनकी अपरी ऊपर नी पोस्ट वाड़ा 40 वर्ष ना नवा विकार आवेलो छे જે ઓલરેડી એડવર્ડ આલ્બર્ટ ફોમેનને પહેલેથી જ નહોતો ગમતો અને જ્યારે લીધો અહીંયા ત્યારે એમને થયું કે આ મારી મોટી ભૂલ હતી કે આ માણસને મેં અહીંયા સેન્ટ પીટર્સ ચર્ચમાં નેવિલ સ્ક્વેર પાસે જે આવેલું છે એમાં મેં અપોઇન્ટ કર્યો પણ એ બહુ સહનશીલ હતા શાંત માણસ હતા કોઈ દિવસ કોઈને કંઈ કોઈની તિખડ ના કરે કોઈને કોઈ સૂચના આપે ટકટક ના કરે અને બસ શાંતિથી પોતાનું કામ કરે અને કોઈ કંઈ પણ કહી જાય તો એ સહન કરી શકે અને એનું સારી રીતે કામ કરતા હતા દિવસે નામકરણની વિધિ હતી ક્રિશનિંગ હતું અને એ પત્યા પછી વિકાર એને એનથી અપર લેવલને જે હોય હેડ એમને કીધું કે તમે વેસ્ટ્રીમાં આવો અને ત્યાં વેસ્ટ્રીમાં જઈને જોયું તો ત્યાં બે વોર્ડન્સ ચર્ચ વોર્ડન્સ એ હતા એવા ચર્ચમાં કામ કરતા વોર્ડન્સ એ હતા ત્રણેય જણા બેઠા હતા એ બેના ચહેરા ઉપર થોડી ગંભીરતા દેખાતી લાગ્યું કે કંઈક મુશ્કેલી ભર્યું છે પણ સેન્ટ પીટર્સ ચર્ચમાં કંઈ આવું હાલે એમ નથી એવું શું કરી નાખ્યું આ લોકોએ કે મને અહીંયા વેસ્ટ્રીમાં બોલાવેલો છે કેમ કે આ મોટા ચર્ચમાં એટલા ફેમસ ચર્ચમાં કંઈ થાય નાનું પણ એ યોગ્ય નથી અને વાત વાતમાંથી એમણે કીધું કે સર અમને એવું જાણવા મળ્યું છે કે તમે વાંચી લખી શકતા નથી ત્યાંથી ક્યારેક અમે એક્સિડન્ટલી આકસ્મિક રીતે ક્યારેક અમને ભારે પડશે કદાચ આથી ક્યાંક અકસ્માત થઈ શકે એમ છે તો અમે તમને સૂચના આપીએ છીએ કે જો તમને 3 મહિનામાં લાગતા વાંચતા નહીં આપણે દેન યુ હેવ ટુ ગો ફ્રોમ હિયર તમારે અહીંથી જવું પડશે તમારી આ પોસ્ટ મૂકીને અમને તમારી ક્ષમતા પર વાંધો નથી તમે જે 16 વર્ષથી કામ કરો છો એમાં કંઈ શંકા નથી તમારા આત્મવિશ્વાસ તમે જે કામ કર્યું છે એમાં ક્યારેય કોઈ ક્વેશ્ચન થયો નથી ને બધા તમારા કામથી ખુશ છે અમે પણ ખુશ છીએ પરંતુ જ્યારે અમને આ ખ્યાલ આવ્યો કે તમે લખી વાંચી શકતા નથી તો હવે લાગે છે કે આ તારા અવાજ સેન્ટ પીટર્સ ચર્ચમાં ગણાવેલી સ્ક્વેર પાસે આવેલું છે એટલા ફેમસ ચર્ચમાં જો કંઈ વર્જર દ્વારા કોઈ આવી નાની મિસ્ટેક પણ થઈ જાય તો એ મોટું પરિણામ લઈ આવી શકે છે તો અમને એવું લાગે છે કે મારે તમને કહેવું જોઈએ કે યુ હેવ ટુ લર્ન તમારા શીખવું જોઈએ યુ આર ઇલિટરેટ તમે અભણ છો યુ હેવ ટુ લર્ન હાઉ ટુ રાઇટ રીડ એન્ડ રાઇટ કેવી રીતે લખવું વાંચવું નહીં અમને 3 મહિનાનો સમય આપીએ છીએ ઘણી બધી ટ્રાય કરી લાસ્ટ વીકર ન્યુ ધેટ સર હી રિપ્લાઇડ એટલે કે છેલ્લો વીકર હતો એને પણ ખબર હતી ઈ સેડ ઇટ ડિડન્ટ મેક નો ડિફરન્સ પણ એને કાંઈ ફેર ના પડ્યો હી ઓલવેઝ સેડ ધેર વોઝ અ ગ્રેટ ડીલ ટુ મચ એજ્યુકેશન ઇન ધ વર્લ્ડ ફોર ઇઝ ટેસ્ટ હું કહે છું દુનિયામાં ઘણું બધું એજ્યુકેશન છે પણ અવળ માણસો એ જીવે છે It's the most amazing thing I ever heard, cried the general. Do you mean to say that you have been verger of this church for 16 years and never learned to read or write? તમે એમ કહેવા માગો છો કે તમે 16 વર્ષથી અહીંયા કામ કર્યો છો અને તમે ક્યારેય વાંચવા લખવાની પણ ટ્રાય નથી કરી I went to the service when I was 12, sir. 12 વર્ષનો હતો ને ત્યારથી હું કામે ચડી ગયો છું The cook in the first place tried to teach me once, but I didn't seem to have the
neck for it and then what with one thing and another I never seem to have the time. તું કે છે એક પછી એક કામ કરવા કામે છોડી ગયો કામ કરતો રહ્યો એ ત્યાં કુ કરતો પહેલે જ્યારે કામ કરતો પહેલાં ઘરમાં ત્યારે એણે મને ઘણી શીખવાની ટ્રાય કરી હાઉ ટુ રાઇટ હાઉ ટુ રીડ પરંતુ એ બધું વ્યર્થ ગયું મને કાંઈ સમજાયું નહીં હું કંઈક કરી શક્યો નહીં આઈ હેવ નેવર રિયલી ફાઉન્ડ ધ વોન્ટ ઓફ ઇટ અને મને ક્યારેય એવી જરૂર ન પડી કે મારે લખતા વાંચવા શીખવું જોઈએ આઈ થિંક અ લોટ ઓફ ધીઝ યંગ ફેલોઝ વેસ્ટ અ રેર ઓફ લોટ ઓફ ટાઈમ રીડિંગ વેન ધે માઇટ બી ડુઈંગ સમથિંગ યુઝફુલ શું કહે છે અત્યારની પેઢી કેટલો બધો સમય નિરર્થક વાંચવામાં કાઢે છે ત્યારે તે બીજું ઘણું બધું ઉપયોગી કામ કરી શકે છે કેમ કે એ પોતે નતા લખી વાંચી શકતા પણ કામ કરી શકે હતા એનો કહેવાનો અર્થ એ હતો કે કંઈ ન આવડવું એ મોટી વાત નથી પણ તમે છતાં કંઈક કરી શકો છો નહીં કમાઈ શકો છો કંઈક કરી શકો છો દેટ મેટર્સ અ લોટ બટ ડોન્ટ યુ વોન્ટ ટુ નો ધ ન્યૂઝ સેડ ધ અધર ચર્ચ વોર્ડન ડોન્ટ યુ ઇવર વોન્ટ ટુ રાઇટ અ લેટર તમને ક્યારે ન્યૂઝ વાંચવાનું મન ના થાય ન ક્યારે તમને લેટર લખવાનું મન થાય નો વે લોર્ડ આઈ સીમ ટુ મેનેજ વેરી વેલ વિધાઉટ એન્ડ ઓફ લેટ યર્સ નાવ દે આર ઓલ ધીસ પિક્ચર્સ ઇન ધ પેપર્સ આઈ ગેટ ટુ નો વોટ ઇઝ ગોઈંગ ઓન પ્રિટી વેર ના મને વાંચવામાં ક્યાંથી આવું છતાં મેનેજ થઈ જાય છે ઘણા યર્સથી મને આદત પડી ગઈ છે ફોટો જોઈને ખબર પડી જાય કે આમાં શું સમાચાર હશે વાઈ સ્ક્વાડ સ્કોર એન્ડ ઇફ આઈ વોન્ટ ટુ રાઇટ અ લેટર સી રાઇટ ઇટ ફોર મી જો મારે પત્ર લખવો હોય તો મારી વાઇફ બહુ સ્કોલર છે ભણેલી ઘણી છે તો એ મને લખી આપે છે ઇટ્સ નોટ એઝ ઇફ ઇટ આઈ વોઝ બેટિંગ મેન એવું કંઈ નથી કે મને નથી આવડતું તો હું કંઈ કરી નથી શકતો ટુ સ્ટુડન્ટ્સ ગેવ ધ વિકાર ટ્રબલ ગ્લેન્સ એન્ડ ધેન લુક ડાઉન એટ ધ ટેબલ શું કહે છે ચર્ચ વોર્ડન્સ વિકારની સામે જોયું કે હવે તમે હેન્ડલ કરો અને અમારી થતી હોય આર્ગ્યુ નથી થતી અને નીચું મોઢું કરી નાખ્યું વેલ ફોર માય હેવ ટોક ધ મેટર ઓવર ધીસ જેન્ટલમેન દે ક્વાઇટ એગ્રી વિથ ધેટ એ સિચ્યુએશન ઇઝ ઇમ્પોસિબલ એટ ચર્ચ લાઇક સેન્ટ પીટર્સ નેવેલી સ્ક્વેર વી કે નોટ હેવ અ વર્જર વુ કેન નાઇધર રીડ ઓર નોટ રાઇટ યુ કેચ અ ફોરમેન આલ્બર્ટ એડવર્ડ ફોરમેન તમને કેટલા દુઃખ થશે પણ મારે કેવું પડે છે કે અમે મોડર્ન અમે લોકોએ નક્કી કરીને કર્યું છે કે આવા સેન્ટ પીટર નામના ચર્ચમાં એવો વ્યક્તિ વર્જો તરીકે ન રહી શકે જે લખી વાંચી ન શકે આલ્બર્ટ એટ વોઝ થીન સેલો ફેસ રેન્ડર્ડ એન્ડ હી મૂવડ અનઇઝીલી ઓન હિઝ ફીટ બટ હેડ નો મેડ નો રિપ્લાય કંઈ વાંધો નહીં એને કંઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા અને કંઈ રિપ્લાય પણ ના આપ્યો અન્ડરસ્ટેન્ડ મી ફોર મેન મને સાંભળ્યું ને આઈ હેવ નો કમ્પ્લેન ટુ મેક અગેન્સ્ટ યુ યુ ડૂ યોર વર્ક ક્વાઇટ સેટિસ્ફેક્ટરી મારે તમારા માટે કે તમારા પર કંઈ કમ્પ્લેન નથી પણ તમારું કામ બહુ સંતોષકારક હતું આઈ હેવ ધ હાયેસ્ટ ઓપિનિયન બોથ ઓફ યોર કેરેક્ટર એન્ડ યોર કેપેસિટી તમારા કેરેક્ટર અને તમારા કેપેસિટી પર મને હાયેસ્ટ ઓપિનિયન હું બહુ વખાણી દઉં છું તમારું કામ બહુ સારું છે તમે કરતા હતા બટ વી હેવન્ટ ધ રાઇટ ટુ ટેક અ રિસ્ક ઓફ સમ એક્સિડન્ટ ધેટ માઇટ હેપનિંગ ઓવિંગ ટુ યોર લેમેન્ટેબલ ઇગ્નોરન્સ જે તમે ઇગ્નોર કરો છો એને અમે અવગણી શકતા નથી ઇટ્સ મેટર ઓફ પ્રોસિજર્સ એઝ વેલ એઝ ઓફ પ્રિન્સિપલ્સ પ્રોસિજરમાં પણ જરૂર પડે કંઈ બી ક્રિશ્ચિયનની કે કંઈ પણ પ્રોસિજરમાં લખતા વાંચવાનું અને ક્યારેક અમારો એક પર્પઝ છે પ્રિન્સિપલ હોય ને કે ભાઈ તમને આ આવડવું જોઈએ તો એ પોસ્ટ પર મને અમારો એક હેતુ છે કે નહીં તમને લખતા વાંચતા આવડવું જોઈએ જરૂર નથી બટ કુડન્ટ યુ લર્ન ફોર્મ એન્ડ આઝ અ જનરલ કે તમે શીખી ના શકો નો સર આઈ એમ અફ્રેડ આઈ કુડન્ટ નોટ નાવ યુ સી આઈ એમ નોટ એઝ યંગ એઝ આઈ વોઝ એન્ડ ઇફ આઈ કુડન્ટ સીમ ટુ ગેટ ધ લેટર્સ ઇન મી વેન આઈ વોઝ અ નીપર આઈ કુડન્ટ આઈ ડોન્ટ થિંક દેર ઇઝ મચ ચાન્સ ઓફ ઇટ નાવ હું જ્યારે નાનકડો હતો એ શીખવાની ઉંમર હતી જો હું ત્યારે ના શીખી શકો તો હું હવે શું શીખવાનો હતો એમ ડોન્ટ વોન્ટ ટુ બી હાર્સ વિથ યુ ફોર મેન સેટ ધ વિકાર બટ ચર્ચ વુડન્ટ એન્ડ આઈ હેવ ક્વાઇટ મેડ અપ અવર માઇન્ડ્સ તમારા સાથે એવું ખરાબ કરવા નથી માગતા કે તમારું ખરાબ કરવા નથી માગતા પરંતુ વિકાર કહે છે કે અમે અને ચર્ચ વુડને બધાએ તેને નિર્ણય લીધો છે કે વી વિલ ગીવ યુ 3 મંથ એન્ડ ઇફ એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ યુ કેન નોટ રીડ એન્ડ રાઇટ આઈ એમ અફ્રેડ યુ હેવ ટુ ગો 3 મહિનાનો ટાઈમ આપીએ છીએ જો એમાં તમે લખતા વાંચતા નહીં શીખો તો તમારે અહીંથી જવું પડશે આલ્બર્ટ એડવર્ડ હેઝ નેવર લાઈક ધ ન્યૂ વિકાર અને આલ્બર્ટ એડવર્ડને આ નવા વિકાર છે ક્યારેય ગમતા જ નહોતા હેડ સેડ ફ્રોમ ધ બિગિનિંગ ધેટ ધે હેડ મેડ અ મિસ્ટેક વેન ધે ગેવ હિમ સેન્ટ પીટર્સ મિસ્ટેક થઈ ગઈ કે આ વિકારને આપણે અહીંયા સેન્ટ પીટર ચર્ચમાં લઈ આવ્યા હી વોઝ અન ટાઈપ ઓફ મેની દે વોન્ટેડ વિથ ધ ક્લાસી કોંગ્રીગેશન લાઈક ધેટ અને જેઓ અહીંયા
ચર્ચમાં વિકાર આવકારવો તો એવો આ હતો નહીં. એન્ડ નાવ હી સ્ટ્રેટન હિમસેલ્ફ અ લિટલ. હી ન્યૂ હિઝ વેલ્યુ એન્ડ હી વોઝન્ટ ગોઈંગ ટુ અલાવ હિમસેલ્ફ ટુ બી પુટ અપોન. ખબર પડી ગઈ કે હવે અહીંયા શું થશે અને એમણે હાર તો માનવાની જ નથી. આઈ એમ વેરી સોર સર, આઈ એમ અફ્રેડ ઇટ્સ નોટ ગુડ, આઈ એમ ટુ ઓલ્ડ અ ડોગ ટુ લર્ન ન્યૂ ટ્રિક્સ. હું એક નવું જ નવું શીખવા મળે તો કૂતરો, મીન્સ કે મારી એવી છે કે હું ગમે તે શીખી લઈશ, હું કંઈક કરી લઈશ. આઈ હેવ લાઈવડ ગુડ મેની યર્સ વિધાઉટ નોઈંગ હાઉ ટુ રીડ એન્ડ રાઇટ એન્ડ વિધાઉટ વિશિંગ ટુ પ્રેઝ માય સેલ્ફ. સેલ્ફ પ્રેઝ ઇઝ નો રેકમેન્ડેશન. તું કહે છે કે એટલા વર્ષો મારી લાઈફના કાઢી નાખ્યા લખ્યા વાંચવા વગર અભણ તરીકે. મને એનો કંઈ પ્રેઝ કે વખાણ કરવાની જરૂર નથી અને મને ગમતું પણ નથી કે કોઈ મારા વખાણ કરે, મારી રાત પ્રશંસા કરું કે હું. આઈ ડોન્ટ માઇન્ડ સેઇંગ આઈ હેવ ડન માય ડ્યુટી ઇન ધ સ્ટેટ ઓફ લાઈફ ઇન વિચ ઇટ હેઝ પ્લીઝ મી, પ્લીઝ ધ મર્સીફુલ પ્રોવિડન્સ ટુ પ્લેસ મી. એન્ડ ઇફ આઈ કુડ લર્ન નાવ આઈ ડોન્ટ નો એઝ આઈ હેડ વોન્ટ ટુ. અને કદાચ હું શીખી પણ લઉં, પણ ના, મને ઈચ્છા નથી, મને નથી કે હું શીખું. અને શીખીને શું, તો મને એવું કંઈ છે નહીં. ઇન દેટ કેસ મોમેન્ટ આઈ એમ અફ્રેડ યુ મસ્ટ ગો. તો મને એવું લાગે છે કે તમારે અહીંથી હવે જવું પડશે. યસ સર, આઈ ક્વાઇટ અન્ડરસ્ટેન્ડ, હું સમજી ગયો. આઈ શેલ બી હેપી ટુ એન્ડ માય રેઝિગ્નેશન એઝ સૂન એઝ યુ હેવ ફાઉન્ડ સમવન ઈ ટુ ટેક માય પ્લેસ. હા, હું રિઝાઇન કરી દઈશ. તમે જ્યારે મારા જો મારી પ્લેસ પર મૂકવા માટે કોઈ પણ વર્જન મળી જાય ત્યારે હું રિઝાઇન કરી દઈશ. આઈ એમ રેડી ફોર દેટ. બટ વેન આલ્બર્ટ એડવર્ડ વિથ હિઝ યુઝ્યુઅલ પોલાઇટનેસ હેડ ક્લોઝ ધ ચર્ચ ડોર બિહાઇન્ડ ધ વિકાર એન્ડ ધ ટ્રુ ચર્ચ વોર્ડન્સ, હી કુડ નોટ સસ્ટેન ધ એર ઓફ અનરફલ ડિગ્નિટી વિથ વિચ હી હેડ વોન ધ બ્લો ઇન્ફ્લેક્ટેડ અપોન હિમ એન્ડ હિઝ લિપ્સ ફ્લડ. હી વોક્ડ સ્લોલી બેક ટુ ધ વેસ્ટ્રી એન્ડ હંગ અપ ઓન ઇટ્સ પ્રોપર પેક હિઝ વર્જિસ ગાઉન. શું કહે છે? અને બસ ચર્ચ ડોર બંધ કરીને હવે નીકળ્યા ધ વિકાર એન્ડ ટુ ચર્ચ વોર્ડન્સ. યુ કુડન્ટ નોટ સસ્ટેન ધ એર ઓફ અનરફલ ડિગ્નિટી વિથ વિચ હી હેડ વોન ધ બ્લો ઇન્ફ્લિક્ટેડ અપોન હિઝ એન્ડ હિઝ લિપ. શું કે એના પર ક્યારે એને ખરાબ શબ્દ કહું, એમને કંઈ કહી દઉં, બધા નીકળ્યા, ચર્ચનો દરવાજો બંધ કર્યો. હી વર્ક સ્લોલી બેક ટુ ધ વેસ્ટ્રી, પાછા ગયા અને જે વર્ઝળનો જબ્બો હતો, જેમનું ડ્રેસ હતો, એ ગાઉન હતું, એ ટીંગાડવા ગયા. હી સાઈડ એઝ હી થોટ ઓફ ઓલ ધ ગ્રાન્ડ ફ્યુનિયલ્સ એન્ડ સ્માર્ટ વેડિંગ્સ ઇટ હેડ બીન સીન. કે એમને થોડો નિશાસો નાખ્યો, દુઃખ થયું જ્યારે એને ગાઉન કે એમનો જે વર્ઝળનો પોશાક યુનિફોર્મ જ્યારે ત્યાં લગાડ્યો, પાછો ખીટી પર ટીંગાડ્યો, કેમ કે હવે એ લઈને જવાનું નથી. તો કહે છે કે અને એમને બધા ગ્રાન્ડ વેડિંગ્સ અને ફ્યુનરલ્સ ને બધી જે ક્રિયાઓ એમને અહીંયા એઝ અ વર્ઝર કરેલી હતી એના હાથ નીચે, એ બધું યાદ આવ્યું. હી ડીડ ઇટ એવરીથિંગ અપ, પુટ ઓન હિઝ કોટ એન્ડ હેટ ઇન હેન્ડ, વર્ક ડાઉન એઝલી. તું કહે છે એ બધું મૂક્યું, પોતાનો કોટ અને ટોપી લઈ અને ચાલતા થયા ટેરીમાં. હી લોક્ડ ચર્ચ ડોર બિહાઇન્ડ હિમ, અને ચર્ચ ડોર લોક કરે. સ્ટ્રોલ એક્રોસ ધ સ્ક્વેર, બટ ડીપ ઇન હિઝ સેડ થોટ્સ હી ડીડ નોટ ટેક ધ સ્ટ્રીટ ધેટ લેડ હિમ હોમ. તો કહે છે થોડું દુઃખ પણ થયું, અને એ સેરીમાં જતા જ્યાંથી એનું ઘર નહોતું આવતું, બીજી સેરીમાં હાલવા નીકળી ગયા. કેમકે દુઃખના વિચારો હતા કે 16 વર્ષથી કોઈએ મારા પર સવાલ નહોતો કર્યો, જે મને કાંઈ ટ્રબલ નહોતું કરતું, એ વસ્તુ મને અત્યારે મારી જોબ છોડવા માટે મજબૂર કરી દીધી. હી વોક સ્લોલી અલોંગ, હિઝ હાર્ટ વોઝ હેવી. સ્લોલી ધીમે ધીમે ચાલતા થયા, અને દુઃખ ભર્યું હૃદય દુઃખરી ભર્યું હતું, હેવી હતું. હી ડીડ નોટ નો વોટ હી શુડ ડુ વિથ હિમસેલ્ફ, એ શું કરશે. હી ડીડ નોટ ફેન્સી ધ નોશન ઓફ ગોઈંગ બેક ટુ ડોમેસ્ટિક સર્વિસ આફ્ટર બીંગ હિઝ ઓન માસ્ટર ફોર સો મેની યર્સ. કે છે એ સરસ મજાની જોબ કરીને હવે હાઉસ ઘરમાં ઘરકામમાં કે એવી નોકરી કરવા માટે તો એ ન કરી શકે એમ, હવે આ ઉંમર એવું એને વિચાર આવતા હતા, ઘરેલું કામ કે એવી રીતે. આફ્ટર બીંગ હિઝ ઓન માસ્ટર, જે અહીંયા માસ્ટર થઈને જે વર્ઝર તરીકેની જોબ કરતા હતા, તો આવું કામ તો હવે વર્ષોથી કરતા હતા તો ન કરી શકે. ફોર ધ વિકાર એન્ડ ચર્ચ વોર્ડર્સ કુડ સે વોટ દે લાઈક, અને એમણે કીધું જે એમને ગમ્યું. ઇટ વોઝ ધેટ હેડ હી ધેટ હેડ રન્સ એન્ડ પીટર્સ નેવેલી સ્ક્વેર, હી કુડ સિક્રેટલી ડીમીન હિમસેલ્ફ બાય એક્સેપ્ટિંગ અ સિચ્યુએશન. જ્યાં સુધી એમને ચલાવ્યું હતું, સરસ મજાનું એમણે કામ
ફરજ બજાવી, પણ જ્યારે હવે આ લોકોએ કીધું છે તો આપણે છોડવું પડશે. યે સર્વડ અ ચાઇડી સમ બટ નોટ ઇનફ ટુ લાઈવ ઓન વિધાઉટ ડુઇંગ સમથિંગ. એમણે સેવડ અ ચાઇડી સમ ઇનફ મની, પૈસા ભેગા કર્યા છે, સેવિંગ કરી છે કે આખી જિંદગી નીકળી જાય, પરંતુ હવે અહીંયા એકલું શું કે છે, કામ કરતું રહેવું જોઈએ સતત માણસે, કે રિટાયર થઈને બેસી જવું એમ મને પરવડે એમ નથી. એન્ડ લાઈફ સીમ ટુ કોસ્ટ મોર એવરી યર. અને જિંદગી દિવસે ને દિવસે મુશ્કેલ ભરી સાથે, તો પૈસા તો જોશે, એટલે કામ તો કંઈક કરવું પડશે. યે નેવર થોટ ટુ બી ટ્રબલ વિથ સચ ક્વેશ્ચન. અને આવા સવાલોથી મને કંઈક જિંદગીમાં મુશ્કેલી આવશે એવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. ધ વર્જન્સ ઓફ સેન્ટ પીટર્સ લાઈક ધ પોપ્સ ઓફ રોમ વેર દેર ઓફ ફોર લાઈફ. હી હેડ ઓફન થોટ ઓફ પ્લીઝન્ટ રેફરન્સ ધ વિકાર વુડ મેક ઇન હિઝ સર્મન એટ ઇવન સોંગ ધ ફર્સ્ટ સન્ડે આફ્ટર હિઝ ડેથ ટુ ધ લોંગ એન્ડ ફેથફુલ સર્વિસ એન્ડ ધ એક્ઝામ્પલરી કેરેક્ટર ટુ કેરેક્ટર ઓફ દેર લેટ વર્જર આલ્બર્ટ એડવર્ડ ફોરમેન. શું કહે છે, ધ વર્જર સેન્ટ પીટર્સના, સેન્ટના વર્જર લાઈક ધ પોપ્સ ઓફ રોમ, જાણે રોમના પોપ હોય, વેટ હેર ફોર લાઈફ, સરસ મજાનું જીવન ત્યાં એમણે ગાળ્યું. હી હેડ ઓફન થોટ ઓફ પ્લીઝન્ટ રેફરન્સ, સરસ મજાના રેફરન્સ આપી શકશે. ધ વિકાર વુડ મેક ઇન હિઝ સમન એટ ઇવન સોંગ ધ ફર્સ્ટ સન્ડે, કે કઈ રીતે એ કામ કર્યું હતું ને સરસ પ્રાર્થના અને આ તે એક્ઝામ્પલી કેરેક્ટર, ઉદાહરણ તરીકે જે કોઈ ઉદાહરણ આપતા, જ્યારે સમજાવતા, જ્યારે કંઈ વાત કરતા, લેટ વર્ઝનની વાત ક્યારેક કરશે કે એવા એક વર્ઝર હતા આલ્બર્ટ એડવર્ડ ફોરમેન જેવા. હી સાઈલ ડીપલી, અને નિસાસો નાખ્યો અને ઊંડો શ્વાસ લીધો, દુઃખ ભર્યો. આલ્બર્ટ એડવર્ડ વોઝ અ નોન સ્મોકર એન્ડ અ ટોટલ એબ્સ્ટેનર, બટ વિથ અ સર્ટેન લેટિટ્યુડ ધેટ ઇઝ ટુ સે હી લાઈક અ ગ્લાસ ઓફ બિયર વિથ અ ડિનર એન્ડ વેન હી વોઝ ટાયર્ડ હી એન્જોયડ અ સિગારેટ. શું કહે છે, નિર્વ્યસની માણસ હતા, પરંતુ પરિસ્થિતિ પણ એવી હતી અને દુઃખ અને જે એમને આઘાત લાગ્યો છે એના કારણે એમને થયું કે જ્યારે જમવા ડિનર સમયે મને રાત્રિનું ભોજન મને જ્યારે એક બિયરનો ગ્લાસ મળશે કે મને સિગારેટ મળશે તો જરા મજા આવશે, એન્જોય કરી શકીશું. ઇટ અકર્ડ ટુ હિમ નાવ દેટ વન વુડ કમ્ફર્ટ હિમ એન્ડ સિન્સ હી ડીડ નોટ કેરી ધેમ હી લુક્ડ અબાઉટ હિમ ફોર અ શોપ વેર હી કુડ બાય અ પેકેટ ઓફ ગોલ્ડ ફ્લેક્સ. શું કહે છે, ગોલ્ડ ફ્લેક્સ નામની સિગારેટનું પેકેટ ક્યાંકથી લઈ શકે, પણ એ આખી શરીરમાં હાલા, પણ ક્યાંય દુકાન ન મળી. હી ડીડ નોટ એટ વન્સ સી વન એન્ડ વોક્ડ ઓન અ લિટલ, એક દુકાન ન મળી ને આખી શરીરમાં ફર્યા. ઇટ વોઝ અ લોંગ સ્ટ્રીટ વિથ ઓલ શોર્ટ ઓફ શોપ્સ ઇન ઇટ, એ મોટી લાંબી શરી હતી, ઘણી બધી દુકાનો હતી, બટ દેર વોઝ નોટ અ સિંગલ વન વેર યુ કુડ બાય સિગારેટ. એવી એક દુકાન તો હવે કોઈ નથી કે જ્યાં તમને સિગારેટ મળી શકે. ઇટ્સ સ્ટ્રેન્જ, સેડ આલ્બર્ટ એડવર્ડ. અરે આ તો યાર ગજબ થઈ ગયું, આવડી મોટી શેરી, આવડી મોટો રોડ, આખી શેરીની બધું દુકાનો ચારે તરફ, અને કંઈક તાબેકોની દુકાન નહીં કે જેથી સિગારેટ મળે. ટુ મેક શ્યોર હી વોક્ડ રાઇટ અપ સ્ટ્રીટ અગેન, નો ધેર વોઝ નો ડાઉટ અબાઉટ ઇટ. આખી જેમ ફરીથી એમ કદાચ મને ધ્યાન ન રહ્યું હોય તો આખી શેરી પાછી ચાલી અને જોયું કે ના એમ શંકા કરવા જેવી નથી, બરાબર સાચી વાત છે, આખી શેરીમાં ક્યાંય દુકાન નથી. હી સ્ટોપ્ડ એન્ડ લુક્ડ રિફ્લેક્ટિવલી અપ એન્ડ ડાઉન, બધે ઊભા રહ્યા ચારે તરફ જોયું પણ ક્યાંય દુકાન નહોતી. આઈ કાન્ટ બી ધ ઓનલી મેન એઝ આઈ વોક્સ અલોંગ ધ સ્ટ્રીટ એન્ડ વોન્ટ્સ અ ફેગ, એઝ યુ સેડ આઈ શુડન્ટ વન્ડર બટ વોટ અ ફેલો માઈટ ડૂ વેરી વેલ વિથ અ લિટલ શોપ હિયર, ટોબેકો એન્ડ સ્વીટ્સ યુ નો. હી ગેવ અ સડન સ્ટાર્ટ, ધેટ્સ એન આઈડિયા હી સેડ, સ્ટ્રેન્જ હાઉ થિંગ્સ કમ ટુ યુ વેન યુ લીસ્ટ એક્સપેક્ટેડ. શું કહે છે, કે યાર બહુ ગજબ કરી નાખી કે આવડી મોટી શેરી, આવડી મોટી, અને કોઈને બી ટોબેકો સિગારેટ જોતું હોય તો એમને મળે નહીં, આખી આવડી શેરીમાં ક્યાંય દુકાન નહીં. કોઈ બી એક માણસ કેવું કોઈ વિચારતો હશે કે યાર આખી આવડી મોટી શેરી છે, અહીંયા રહેતો હશે કે કોઈ જતો હશે, પણ કે અહીંયા કંઈ ટોબેકોની શોપ નથી તો ચાલુ કરવું જોઈએ. કેવો લાગ્યો આઈડિયા, પોતાની જાત સાથે વાતો કરતા, સ્ટ્રેન્જ ગજબ કર્યું યાર, અહીંયા ક્યાંય છે નહીં, બહુ કહેવાય. હી ટર્ન વર્કડ હોમ એન્ડ હિઝ ટી, ઘરે ગયા અને ચા પીધી. યુ આર વેરી સાયલન્ટ ધીસ આફ્ટરનૂન, કે છે એન્ડ આલ્બર્ટ વાઇફ રિમાર્ક્ડ.
આલ્બર્ટ, હિઝ વાઇફ રીમાર્ક્ડ. શું કહે છે? યુ આર વેરી સાયલન્ટ, આ બપોરે તમે બહુ શાંત લાગો છો. એની વાઇફે કીધું, આઈ એમ થિંકિંગ, હી સેડ, હું વિચારું છું. હી કન્સિડર્ડ ધ વેટર ફ્રોમ એવરી પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ નેક્સ્ટ ડે હી વેન્ટ અલોંગ ધ સ્ટ્રીટ બાય ગુડ લક ફાઉન્ડ લિટલ શોપ ટુ લેટ ધેટ લુક્ડ એઝ ધો ઇટ વુડ એક્ઝેક્ટલી શૂટ હિમ. નેક્સ્ટ ડે પાછા આવી ચાલીને એ શેરીમાં ગયા અને સારા નસીબ કે ફરતા ફરતા એક દુકાન મળી ખાલી હતી અને એક્ઝેક્ટલી એમ હતું કે અહીંયા શૂટ કરશે કે આખી શેરીમાં ક્યાંય ટોબેકોની શોપ નથી તો મને શૂટ કરશે, આ સારી રહેશે. 24 hours લેટર હી હેડ ટેકન ઇટ એન્ડ વેન્ટ. અ મંથ આફ્ટર દેટ હી લેફ્ટ સેન્ટ પીટર્સ નેવલી સ્ક્વેર ફોર એવર. આલ્બર્ટ એડવર ફોરમેન્ટ સેટ અપ અ બિઝનેસ એઝ અ ટોબેકોનિસ્ટ એન્ડ ન્યૂઝ એજન્ટ. શું કહે છે કે 24 કલાકમાં જે દુકાન હેડે ગમે તે તપાસ કરીને લઈ લીધી, ખરીદી લીધી. અને જ્યારે એમણે આ મહિના પછી જે આ સેન્ટ પીટર્સ નેવેલી સ્ક્વેર એમણે વર્ઝની જોબ છોડી અને એણે બિઝનેસ ચાલુ કર્યો એઝ અ ટોબેકોનિસ્ટ, ટોબેકોની દુકાન અને ન્યૂઝ એજન્ટ. ન્યૂઝ પેપર પણ રાખો મળે કે હાલતા ચાલતા લોકો ન્યૂઝ પેપર પણ વાંચશે ભલે એ ખુદ નહોતા વાંચી શકતા. His wife said it was a dreadful come down after being a verger of St. Peter's, but he answered that you had to move with the times. So, કે છે એની વાઇફને એમ થયું કે યાર આટલા મોટા વર્જર અને ચર્ચમાં કામ કરતા માણસ એક ટોબેકોનિસ્ટ બને, ટોબેકોની દુકાન ચલાવે, થોડુંક એને ઓલું લાગ્યું. પણ શું કહે છે એણે આન્સર આપ્યો, યુ હેડ ટુ મૂવ વિથ ટાઈમ્સ. સમય સમયે તમારે મૂવ ઓન કરવું પડે છે, તમારે સમય સાથે ચાલવું પડે છે. ક્યારેક ઠોકર લાગે, ક્યારેક આવું થાય જીવનમાં, સમય સંજોગને પરિસ્થિતિ ક્યારેક પણ કંઈ પણ થઈ શકે છે, તો તમારે એના માટે તૈયાર રહેવું પડે ને તમારે મૂવ ઓન કરવું જોઈએ. ધ ચર્ચ વોઝ ઓન વોટ ઇટ વોઝ એન્ડ ધેન ફર્સ્ટ હી વોઝ ગોઈંગ ટુ રેન્ડર એન્ડ ટુ સીઝર વોટ વોઝ સીઝર્સ. આલ્બર્ટ એડવર્ડ ડીડ વેરી વેલ. શું હું ત્યાં જોબ કર્યું ત્યારે સરસ મજા નહીં કરતો, મેં જે કામ કર્યું છે ત્યાં બરાબર કર્યું છે એવું નથી. ડીડ સો વેલ દેટ ઇન યર ઓર સો ઇટ સ્ટક હિમ દેટ હી માઇટ ટેક અ સેકન્ડ શોપ એન્ડ પુટ અ મેને પુટ અ મેનેજર ઇન. શું કે છે એનો ધંધો એટલો હાલ્યો કે વર્ષ દિવસમાં તો એણે બીજી દુકાન લઈ લીધી કે હવે આ તો અહીંયા શું હજી એવી કેટલીય શેરીઓ હશે લંડનમાં કે ત્યાં તો હવે કંઈ દુકાન નહીં હોય તો હું બીજી દુકાન લઈ લઉં. તો એને એમ થયું કે બીજી દુકાન લીધી અને ત્યાં મેનેજર રાખ્યો કે ભાઈ તું અહીંયા બીજી સંભાળ, હું આ સંભાળું. હી લુક્ડ ફોર અધર લોંગ સ્ટ્રીટ દેટ હેડન્ટ ગોટ અ ટોબેકોનિસ્ટ ઇન ઇટ એન્ડ વેન હી ફાઉન્ડ ઇટ એન્ડ અ શોપ ટુ લેટ ટુ કીટ એન્ડ સ્ટોક ડેટ. શું કહે છે જ્યારે એને થયું કે અહીંયા બીજી દુકાન હતી તો બીજી દુકાન લઈ લીધી અને ત્યાં પણ સ્ટોક ક્રીડા ધંધો ચાલુ કરી દીધો, ત્યાં મેનેજર રાખી દીધો. ધીસ વોઝ અ સક્સેસ ટુ અને એ પણ સફળ થાય. સો ધીસ ઓલ અબાઉટ ટુડેસ લેક્ચર. વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.